દર્શક મિત્રો, ખાસ કરીને જે આપણે વાત કરી ગઈકાલ 15/4/2017 ચૈત્રવદ ચોથ, આ તારીખ જે છે એ કચ્છના ઇતિહાસમાં એક સાક્ષી તરીકે આધ્યાત્મિક એક દીપક પ્રજ્વલિત થયો હતો બારોઈ ગામમાં, એની સાક્ષી તરીકે 15/4/2017 ચૈત્રવદ ચોથ ઉજવાશે. અને એમાં ખાસ કરીને મહેશ્વરી સમાજ માટે, મતિયા સમાજ માટે અને બારમતી જે પંથ જે છે એના માટે આ ખાસ કરીને સુવર્ણ દિવસ રહેશે. આજે બીજો દિવસ એટલે કે 16/4/2017 રવિવાર. વેલજી, મતિયાની આજે જે છે એ અંતિમ યાત્રા છે, ત્યારે મહાસભા ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી છે. 11 વાગ્યાનો રિપોર્ટ લીધા બાદ હવે 12 વાગે, અત્યારે 1 કલાક થઈ ગયો છે, ત્યારે હવે દિલીપ મહારાજને મળશું કે ખાસ કરીને ત્યાં શું પરિસ્થિતિ છે. દિલીપભાઈ, રાજકોટ અત્યારે તમે ક્યાં પહોંચ્યા છો? અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લુણીથી, જ્યાં ગણેશ મંદિર દર્શનાર્થે રાખવામાં આવી હતી. વેલજીભાઈ ને જે ત્યાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ પબ્લિક નો મારો એટલો હતો કે ખાસ કરીને દર્શન થઈ શકે એવી પરિસ્થિતિ ન હતી, પરંતુ વારા ફરતી ધક્કા મૂકી કરીને પણ લોકો દર્શન નો અંતિમ લાવો લીધો હતો. અને આ રૂટ ની જો વાત કરવામાં આવે તો અત્યારે લુણી થી જ્યાં ગણેશ મંદિર છે ત્યાંથી અત્યારે યાત્રા આગળ વધી રહી છે, અને લુણી મૂકી અત્યારે ગુંદાલા મૂકી મોખા થઈ અને અંતિમ જ્યાં અંતિમ વિધિ થશે એ સ્થળે જવા માટે નીકળી ચુક્યા છે. જી, તો હજુ કેટલા દૂર છે આપણે, જે આપણે અંતિમ જે એમના ખાસ કરીને વિધિ થવાની છે એ કઈ જગ્યાએ થવાની છે અને એ કેટલા કિલોમીટર દૂર છે તમારા? એ અત્યારે લુણી થી સૌ જો વાત કરવામાં આવે તો 30-35 કિલોમીટર ખંભરા, જે અંજાર તાલુકાનું ખંભરા ગામ છે, ત્યાં કને આખી વિધિ કરવામાં આવશે. અને એની અંદર લાખો, જે આપણે થોડીક વાર પહેલા પણ વાત કરી કે જયારે લાખોની સંખ્યામાં પબ્લિક છે, ત્યારે અત્યારે પણ ગાડીઓનો જમાવ રહ્યો છે હાઈવે ઉપર, રોડ ઉપર પણ અત્યારે ટ્રાફિક જેવા દ્રશ્યો દેખાય છે. અને મોખા ટોલ ગેટ અત્યારે સમગ્ર યાત્રા પાર કરી ચૂકી છે, અને ખંભરા, જે અંજાર તાલુકાનો ખંભરા છે, ત્યાં કને એ લોકોનું મંદિર છે અને ત્યાં મંદિર ઉપર અંતિમ વિધિ કરવામાં આવશે. જી, તો એ ખંભરાનું શું મહત્વ છે એના વિશે પણ આપણે જાણશું. કોઈ વ્યક્તિ જે આ બાબતે વાત કરી શકે તો એ પણ વાત કરાવજો, અને આપની આસપાસ કોઈ આ બાબતે કોઈ વ્યક્તિ સાથે હોય તો એમનો સંપર્ક કરજો. ખાસ કરીને આખી જે વ્યવસ્થા છે એની અંદર અત્યારે રાજકીય અગ્રણીઓ જે સમાજના છે, જે રમેશભાઈ મહેશ્વરી છે, કિશોરભાઈ ભીંગોલ છે, નરેશભાઈ મહેશ્વરી છે, જિલ્લા પંચાયતના નરેશભાઈ છે, એવી રીતે અનેક ભાજપ અને કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ જે સમાજમાંથી, મહેશ્વરી સમાજમાંથી આવે છે, એ લોકો પણ અત્યારે સમગ્ર આમ પ્રજાની જેમ, આમ પબ્લિકની જેમ જ અત્યારે આખી જે કાર્યવાહી છે એને સાથ સહકાર આપી રહ્યા છે. જી, અત્યારે તમે બારોઈ થી કેટલા કિલોમીટર દૂર આવ્યા છો અને આશાપુરા ન્યૂઝ ની ટીમ એ કઈ રીતે આખું સમગ્ર કવરેજ કરી રહી છે? દિલીપભાઈ, અને આપની સાથે કોણ કોણ જોડાયા છે આશાપુરા ન્યૂઝ ની ટીમ માંથી? અત્યારે મારી સાથે હું દિલીપ ગોર, અને મારી સાથે જય જોશી, જે મુંદ્રા પ્રતિનિધિ આપણા છે, અને આરિફ ખલીફા આપણા કેમેરામેન જે છે એ પણ આપણી સાથે આખી ટીમ ની અંદર જોડાયેલા છે. અને પહેલેથી સ્ટાર્ટિંગ થી કરી અને એન્ડ સુધીનું આખું કવરેજ માં આશાપુરા ન્યૂઝ માં જ પ્રથમ દેખાય એવા પ્રયાસો ચાલી રહ્યા છે. જી, અત્યારે ખાસ કરીને જે છે એમાં કોઈ વ્યક્તિ આપણે આ બાબતે કોઈ ભાવિક હોય અને એમના જે પ્રતિભાવ કે આ જે વસ્તુ ઘટના બની છે 1200 વર્ષ પછીની એક આધ્યાત્મિક ઘટના, તો કોઈ વ્યક્તિ પોતાના પ્રતિભાવ આપી શકે, કોઈ વાત થઈ શકે એવાથી વાત કરો ભાઈ સાહેબ. જી, આપને જણાવી દઉં કે ખાસ કરીને જે આખી અત્યારે જે માહોલ છે એ માહોલને ધ્યાને રાખી અને લોકો અત્યારે ઉત્સાહમાં છે, દર્શન માટે ધક્કા મૂકી કરી રહ્યા છે અને અંતિમ જે લાવો છે એ લેવા પાછળ પડ્યા છે, ત્યારે અત્યારે ઉત્સાહ પણ મનાવી રહ્યા છે અને કોઈ પણ વાત કરવા માટે અત્યારે ટાળી રહ્યા છે. કારણ કે અત્યારે લોકોની અંદર ફક્ત અને ફક્ત ઉત્સાહ છે કે દાદાના દર્શન કરવા છે અને દાદાની અંતિમ વિધિમાં જોડાવવું છે. માટે અંતિમ વિધિ થયા બાદ કોશિશ કરશું અગ્રણીઓને અને આમ પ્રજાનું ઇન્ટરવ્યુ અને સમગ્ર બાબતની આપણે વિગત લેશું. જી, ધન્યવાદ દિલીપભાઈ. અત્યારે ખાસ કરીને 12:15 થઈ છે અને સતત સવારથી જ અમારી આશાપુરા ન્યૂઝની ટીમ ત્યાં રહી છે અને અમે છેક સુધીના જે આખો અહેવાલ છે આશાપુરા ન્યૂઝમાં આપને દર્શક મિત્રો આપણે દર્શાવતા રહીશું. ધન્યવાદ દિલીપભાઈ. એવા સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મતિયા, જેઓ છેલ્લા 15 દિવસથી દંડામાં રહ્યા છે, અને મહેશ્વરી સમાજના આ ધર્મગુરુએ જે આગાહી કરી હતી, જેમણે સ્વપ્ન લીધું હતું, એમને સપનો આવ્યો હતો એવા ધર્મગુરુ ગઈકાલે આજના 6 વાગે
અને ગુજરાતી શાળાઓની લોહી ખાતે અત્યારે સમગ્ર રેલી થઈ રહી છે અને આ રેલીની અંદર લોકો આ રેલીની અંદર ઉતરી પડ્યા છે ત્યારે મહાસંઘ અને કચેરી સમાચાર છેલ્લા બે દિવસથી ઘટના ચાલી રહી છે અને આગામી સમયમાં પણ આ આખો સમગ્ર કાર્યક્રમ છે એ આપણે દેખાશે કેમેરા કાર્યક્રમની સાથે મહાસંઘ અત્યારે જયારે વેલજી બાપાની અંતિમ યાત્રા નીકળી રહી છે ત્યારે માસાપુરા ન્યૂઝ ની ટીમ મોખા ટોલ ગેટ થી આખી યાત્રા છે યાત્રા દરમિયાન ખંભરાથી કરી અને લોણી સુધી અત્યારે લોકો ઉમટી પડ્યા છે અને લાંબી લાંબી વાહનોની કતારો છે એ પણ દેખાઈ રહી છે અને ખાસ કરીને મોખા ટોલ ગેટ આજે છૂટ રાખવામાં આવ્યો છે અને અત્યારે જે અન્ય ટ્રાફિક છે જે કોટ તરફ અને માંડવી મુંદ્રાની જે ટ્રાફિક છે એને અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે અને ફક્ત અત્યારે દર્શનાર્થીઓને અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોને જવા દેવામાં આવી રહ્યો છે.